ઉનાળાની હજુ તો શરૂઆત પણ નથી થઈ અને સરહદી વિસ્તારોમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની વાત કરીએ કે જ્યાં માઇનોર કેનાલમાં 2 માસથી પાણી નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. બનાસકાંઠાના વાવ પંથકમાં નર્મદાની માઇનોર કેનાલથી જ સિંચાઈ થાય છે. રવિ સિઝનમાં પાણી તો મળ્યું, પરંતુ વારંવાર કેનાલમાં ગાબડા પડવાના લીધે કેનાલના પાણીએ ખેડૂતોના ઊભા પાક પર પાણી ફેરવી દીધું. હવે છેવાડાના ગામોને સિંચાઈ માટે પાણી નહીં મળતા ઊભો પાક સુકાઈ ગયો. ઇટાઢાની માઇનોર કેનાલમાં 50 દિવસથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી ખેડૂતોને સિંચાઈ માટે નીર નથી મળ્યા. ત્યારે કેનાલમાં ખેડૂતોને જમીન પણ થઈ ગઈ, હવે તેમને પાણી પણ નથી મળ્યું, એટલે પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. અને રોષે ભરેલા ખેડૂતોએ કેનાલ પર એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો અને માંગ કરી કે વહેલી તકે સરકાર કેનાલમાં સિંચાઈ માટે પાણી આપે. ગામ લોકોને પાણી જોતું નથી જોતી મારે કેનાલ, કેમ કે સરકારે 2 વર્ષથી હજુ સુધી મને પાણી આપ્યું નથી. વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં લેખિત મૌખિક અને થેટ MD સાહેબને પણ રજૂઆત અમે કરેલ છે, ટોટલ જગ્યાએ માહિતી મોકલી, પણ અમારે હજી પાણી મળતું નથી. અમારે 13 ક્યુસિકની છે કેનાલ, હજુ સુધી મારે 1 ક્યુસિક પાણી આવ્યું નથી. તમારે કેનાલ કરવાની કોઈ જરૂર છે નહીં. અમારે આ કેનાલ બન્યા 2 વર્ષ થયા છે. 2 વર્ષની અંદર પાણી એમને બિલ પાસ કરવાનું છે, એના સિવાય પાણી આવતું નથી. અને છેલ્લા 45 દિવસથી તો હાલ છે પાણી આવતું જ નથી. અમારો અનાજ મળે છે શિયાળુ સિઝન, અને થરાદના જે નર્મદા નિગમના અધિકારીઓ છે એમની અને કોન્ટ્રાક્ટરની મિલીભગતીને કારણે અમને આ પાણી નથી મળતું. ભેરઘેટ ડિસ્ટ્રીબ્યુશન માટે નીકળે છે, એમાં આજ દાડે સુધી પાણી આવ્યું નથી. વારંવાર લેખિત રજૂઆતો તથા મૌખિક રજૂઆતો કરવા છતાં 2 વર્ષ વીતી ગયા છે, બરાબર. તો હજુ સુધી અમારા નર્મદા નિગમવાળા અધિકારીઓ આશ્વાસન આપે છે, પાણી આપતા નથી.